रहता पिता छेल्ला 3 वर्षथी पुत्रनी माताने पाछी मेळवा मथामण करी रह्या छे। फेसबुकना माध्यमथी शिक्षकना प्रेमना चंगुलमां फसायेली परणीता પોતાના વહાલ સોયા પુત્રને મૂકી ફરાર થઈ ગઈ હતી। જો કે ત્યારબાદ પરત આવેલી પત્નીને પુત્રને માતાની જરૂર હોવાથી પતિએ પત્નીને સ્વીકારી લીધી, પરંતુ બીજીવાર પોતાના વહાલ સોયા પુત્રને મૂકી માતા ફરી એ જ શિક્ષક સાથે પરત થઈ ગઈ છે અને હજુ સુધી પરત ફરી નથી। 12 વર્ષીય પુત્ર પોતાની માતા જંખતો હોવાથી પિતા પોતાના પુત્રની માતા પાછી મેળવવા માટે મથામણ કરી રહ્યા છે। प्रेम ए आंधळो होय छे, ए कहेवत अनेक वार सार्थक साबित थई चुकी छे अने अपरणित युगलो माटे सौथी वधु मानवामां आवे छे। परंतु अमे तमने वात करी रह्या छे परिणीत अने एक संतानी माता माटे अने जे प्रेममां आंधळी बनी पोतानो वाहल सोया 12 वर्षीय बाळकने मूकीने प्रेमी साथे फरार थई गई। आ वात छे भावेश पटेल नामना कंस्ट्रक्शननो अमदावाद बोपलमां व्यवसाय करता बिल्डरनी। 15 वर्ष अगाउ राजेश्वरी पटेल साथे लग्न करीने सुखी जीवन जीवता हता अने लग्न बाद पुत्र रत्ननो जन्म थवाथी घरमां सुखनो सूरज जळहळवा लागे हतो। परंतु हालना हाईटेक युगमां पत्नी राजेश्वरीना सोशियल मीडियाना उपयोगे सुखी दाम्पत्य जीवन विताता दंपतीना जीवनमां जुदाईनो भड़को करी दीधो। फेसबुकना माध्यमथी एक संतानी माता राजेश्वरी हितेश पटेल नामना शिक्षकना प्रेम जाळमां फसाई अने प्रेम आंधळो बनता ज माता एवी राजेश्वरीए पोताना पति साथे पुत्रने पण मूकीने प्रेमी साथे पलायन थई गई छे। मारी प्रकारे 3 वर्षथी एक छोकरानी मां अने मारी पत्नी जे राजेश्वरी एक शिक्षकने लई आजथी 3 वर्ष पहेला ए तेनी साथे उमता पंचायतमां लग्न करी खोटा डिवोर्स मारा उभा करी खोटा डिवोर्सना लेखो उभा करी अने त्यां रहे छे अने ए पत्नीने पाछी लावा अने बाळकनी माँ पाछी लावा हूँ आ लड़त करी रह्यो छुं। आजथी 3 वर्ष पहेलाथी लड़ी रह्यो छुं। मारी उपर पण अनेक गुनाओ ए लगावी चूक्या छे, खोटा खोटा गुनाओ लगावी चूक्या छे, खोटा खोटा आरोपो मारी उपर लगावी चूक्या छे। कोई आरोप हजु साबित थयो नथी अने आजथी 3 वर्ष पछी 1 वर्ष पहेला हूँ एने पाछी लाव्यो हतो। पाछी लावी समजावी हूँ મહેસાણા રહેવા આવ્યો હતો, મહેસાણા અહીંયા માનવ આશ્રમ ચોકડી રહેવા આવ્યો, પછી આવું કાર્ય ફરી પૈસા અને દાગીના બધું લઈ જઈ અને આવા કૃત્ય મારી જોડે કરે છે, મારો બાળક એની માં વગર રહી શકતો નથી। પોતાના વાહલ સોયા પુત્રની માતા પ્રેમ યુગલમાં ફસાઈ ફરાર થઈ ગઈ છે તો બીજી તરફ પુત્ર આર્ય પોતાની માતા મેળવવા માટે જુરી રહ્યો છે। આ માટે પિતા છેલ્લા 3 વર્ષ મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ અને પોલીસ સ્ટેશનનો ધર્મનો ધક્કો ખાઈ રહ્યા છે। પુત્રની માતા માટે મથામણ કરતા પિતા ભાવેશ પટેલ હાલમાં નિસહાય બની ગયા છે અને પત્ની અને તેના પ્રેમીએ બોગસ દસ્તાવેજોથી લગ્નની નોંધણી કરાવી હોવાના મુદ્દે ન્યાય માટે રજળપાટ કરી રહ્યા છે, જ્યારે 12 વર્ષીય પુત્ર પણ પોતાની માતાને મળવા અને મેળવવા માટે આતુર બન્યો છે। મારી સાથે કંઈ નહીં બન્યું, હું મારા મમ્મી વગર રજળી ગયો છું એકદમ। 3 વર્ષથી મારું ભણવાનું બધું જતું રહ્યું અને મારા મમ્મી વગર મારે ચાલે એવું નથી, એની વગર હું રહી નહીં શકતો। બીજા બધાની મમ્મીઓ જોઈને મને મારી મમ્મીની બહુ યાદ આવે છે, પણ હું કંઈક કરી દઈશ જો મારા મમ્મી મને ના મળી ને તો પછી મારી વગર મારા મમ્મીનું અત્યારે મારા મમ્મી શું કરતી હશે મને એ બહુ ચિંતા હોય છે। મારા મમ્મી વગર મારે ચાલે એવું નથી, નહીં તો હું બીજા કોઈ હોય તો પણ ભલે રહી શકે પણ હું રહીએ કેમ નથી। આ મારી જીત છે કે મારા મમ્મીને મારે પાછી લાવી જ છે। જો પતિ ભાવેશ પટેલનું માનીએ તો પત્નીને પોતાની ચુંગલમાં ફસાવનાર પ્રેમી એવું શિક્ષક પોલીસ વિભાગમાં પહોંચ ધરાવે છે અને તેના જ કારણે બોગસ દસ્તાવેજ અને બળજબરીથી લગ્ન કરનાર શિક્ષક હિતેશ પટેલ સામે પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી। પોલીસ વિભાગમાં વારંવાર લેખિત ફરિયાદો કરવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી। આથી હતપ્રભ બનેલા મજબૂર પિતા ભાવેશ પટેલ પોતાના પુત્રની માતા પાછી મેળવવા માટે કાંઈ પણ કરવા તૈયાર બન્યા છે। મરાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા। અત્યારે સમાચારમાં બસ આટલું જ।